હાથ સાફ એક્ઝેક્ટલી. પણ રુઝાનજી, અહીંયા ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અહીંયા યુઝ થઈ રહ્યો છે, પણ એક જે પેલી એક વાત છે કે તમારું મેચ્યોરિટી લેવલ ત્યારે જ મેચ્યોર તમે ગણાશો જયારે તમારી જે પણ જિંદગીમાં બનતી તમામ બાબતોને સોશિયલ મીડિયાથી દૂર રાખશો. પણ હવે ક્યાંક ને ક્યાંક આના કારણોસર આપણે રિયલ લાઈફમાં પણ ફેક જીવતા થયા છે એવું લાગી રહ્યું છે. તમે બહુ જ સરસ પોઈન્ટ કરી, એકદમ ટનાટન પોઈન્ટ કરી. કારણ કે મેં જોયું હવે ફરી ફેક કઈ રીતે, કે લેટર છે કે મને કઈક હું કેથે ગયો અને હું જબરજસ્તી બે ચાર લોકોને ભેગા કરીને ફોટા પાડું, બધા નાટકો કરું, બતાવું કે આ જગ્યાએ ગઈ છું, હું એ જગ્યાને એન્જોય નથી કરી રહી. ટેક માય વર્ડ, અહીંયા જેટલા બી લોકો છે બધા જણ કે વચ્ચે અમે બધા આખા અમારું એક ગ્રુપ હતું, અમે ગયા તાજમહેલ જોવા, તો બહેનો તો ફોટો પાડવામાંથી ઊંચા ના આવે. મેં કહું તમે એન્જોય તો કરો, જુઓ આની આની કરામત જુઓ, કરામત તો કેમેરાથી જુઓ. અરે મેં કહું કેમેરા મૂકીને હાથથી જો ને પહેલા, તારે કેમેરાથી સી જોયું છે? કારણ કે એને ફોટા પાડવા છે. આમ એંગલ લો, પેલી એંગલ લો, અહીંથી આમ તાજમહેલ ઉપર દેખા. અરે મેં કહું એ છોડ ને, પણ તમે એન્જોય, એટલે લોકો હવે એ એન્જોયમેન્ટ ભૂલી ગયા છે. એ લોકોના મગજમાં એ જ હોય, જ્યાં બી ક્યાંથી કયો એંગલ લો તમારો સારો ફોટો આવે, કેવી રીતે ઉભી રહો તમારો સારો ફોટો આવે, યુ નો, આ આખો લોકોના માઇન્ડમાં આવી ગયું છે. એટલે ધીસ ઇઝ ટોટલી ફેક. અગર બહારગામ બી જવું છું તો એવું ના, સિંગાપુર ના પપ્પા, સિંગાપુર જઈશું તો લાસ્ટ ઇયર બી ગયા તો બધાને ખબર જ છે, આપણે બીજે જઈએ. અરે પણ બધા સિંગાપુરમાં જે ચાર ચીજ જોવાની છે તો જ્યાં તારે જવું હોય તો. એટલે વોટ, એટલે અલ્ટિમેટલી યુ આર 100% રાઈટ, કે આપણું આખું જીવવાનું ફેક થઈ ગયું છે. પછી એક ચીજ હું પોઝિટિવ જોવા માંગુ છું, ડ્યુ રિસ્પેક્ટ પર, કે માની લો અત્યારે બનાસકાંઠાના જે પૂર આયા એ આયા, તો લોકોએ ભલે 5 ફૂટના પેકેટ બતાવ્યા હોય, પણ લખ્યા હોય કે 25 ફૂટ, 5000 ફૂટના પેકેટમાં મોકલ્યા છે. પણ જે મેં 5 તો આપ્યા, હું એને ડિફરન્ટ વે લઈશ. હું કહીશ એટલીસ્ટ 5 આપીને તો ભલું કર્યું. યા અગર ડિફરન્ટ વે મારે લેવો તો પેલા ગરીબને ભલે 4 જણને તે મીઠાઈ આપી, ભલે તું બતાવશે તે 400ને આલી, પણ 4ને આપી એટલીસ્ટ બિચારા 4ને તો ફરક પડ્યો. એટલે એ રીતે આઈ વુડ ટેક ઇટ પોઝિટિવલી. બટ અધરવાઇઝ જે અત્યારે લોકોને જે શો ઓફ કરવાનું દેખાડવાનું એ દેખાઈ જાય છે. આ તો કઈ બી કરતા હોય, કઈક નાનું બી કર્યું હોય. હવે આટલું નાનું, મેં એક જણ છે એક પેન્ટર છે, એને પેન્ટિંગ ની બહુ આદત, આટલું નાનું બનાવ્યું હોય, મેં પેન્ટ કર્યું. અરે પેલા તે પેન્ટ કર્યું તો આવી ચાર્જિંગ બતાવું પડે. રુઝાનભાઈ તેની સાથે સાથે